મળ્યો અવાજ, નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 17 ફેબ્રુઆરી, સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ નીકળ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારોને એક સાથે 3 માર્ચ 2020 સવારે 6 કલાકે ફાંસી આપવાનો હુકમ કર્યો છે. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોઈ પણ ગુનેગારની કોઈ અરજી કોઈ કોર્ટમાં પેન્ડિંગ ન હોવાનું જણાવ્યું હતું. કોર્ટે એટલે જ ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ચારેય ગુનેગારોના ડેથ વોરંટ 2 વખત રદ થયા છે. હવે આ કેસમાં નવો કાયદાકીય વળાંક આવવાની શક્યતાઓ નહિવત છે. એટલે કે ચારેય ગુનેગારોને 3 માર્ચે ફાંસીની સજા આપવાનું નિશ્ચિત લાગી રહ્યું છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. જામનગરમાં ઇન્દિરા માર્ગ પર સતત ટ્રાફિક રહેતો હોય છે, જેને કારણે સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી ઓવરબ્રિજ બનાવવા રજૂઆત થઈ હતી. સરકારે આ મુદ્દે નિર્ણય લઈ જૂના રેલવે સ્ટેશનથી ગુરુદ્વારા ચોકડી સુધીનું ફ્લાયઓવર મંજૂર કર્યો હતો. પરંતુ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓએ સુભાષ બ્રિજથી 7 રસ્તા ઓવરબ્રિજ બનાવવા પુનઃ રજૂઆત કરી હતી. આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ પણ રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી. હવે રાજ્ય સરકાર જૂની યોજના મુજબ મેગા ઓવરબ્રિજ બનાવે તેવા સંકેતો મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ મુદ્દે હકારાત્મક પ્રતિક્રિયા આપી હોવાના અહેવાલ છે. આ અંગે સરકાર ટૂંક સમયમાં જ ઘોષણા કરી શકે છે. સુભાષ બ્રિજથી 7 રસ્તા મેગા ઓવરબ્રિજથી શહેરની ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે. ખંભાળિયામાં બંસી હોસ્પિટલ પાસે ઇલેક્ટ્રિકની દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેને કારણે ફ્રીજ તથા એસીમાં ભરવાના ગેસના બાટલા ધડાકાભેર ફાટતા આગ લાગી હતી. આગને કારણે બજારમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થાનિક વીજ પુરવઠો બંધ કરાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. આગને કારણે ₹15 લાખનું નુકસાનનું પ્રાથમિક અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળની આસપાસ 5 હોસ્પિટલ આવેલી છે. આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી અનિલભાઈ વાઘેલાનું અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ પત્ની કરુણાબેન તથા પૌત્રી રિહાના સાથે કારમાં ખંભાળિયાથી આણંદ જઈ રહ્યા હતા. ખંભાળિયા DRDA કચેરીના હંગામી કર્મચારી દીપભાઈ સાતા તથા પટ્ટાવાળા રવિભાઈ વારંગિયા પણ તેમની સાથે હતા. રવિભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. રસ્તામાં સાયલા નજીક સાંગાણી ગામના પાટિયા પાસે કાર પુલિયા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગ્રામ વિકાસ અધિકારી અનિલભાઈ વાઘેલા, તેમના પત્ની કરુણાબેન તથા દીપભાઈ સાતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અનિલભાઈની પૌત્રી રિહાના તથા ડ્રાઈવર રવિભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે અનિલભાઈ આગામી 29 તારીખે જ નિવૃત્ત થવાના હતા. તેમના આકસ્મિક કરુણ નિધનથી અધિકારી વર્ગમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જામ્યુકો વન વિભાગ તથા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરમાં સાયકલ રેસ યોજાઈ હતી. શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા જાગૃતિ લાવવા વોટ ફોર અર્થ સાયકલ રેસ યોજાઈ હતી. રેસમાં શહેરની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોને ટી-શર્ટ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. બાબુલાલ જીવણદાસ લાલ ટ્રસ્ટ દ્વારા વિજેતાઓને સાયકલો ઇનામ આપવામાં આવી હતી. કલેક્ટર રવિશંકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, લોહાણા અગ્રણી જીતુભાઈ લાલ વગેરે ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આયોજકો વિજયસિંહ જાડેજા, મિતેશભાઈ બુદ્ધભટ્ટી, દિનેશભાઈ રબારી વગેરે ઇવેન્ટનું સફળ સંચાલન કર્યું હતું. જામનગરમાં ખંભાળિયા હાઈવે પર ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિરના 6ઠા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સત્સંગ સભામાં રાજ્યભરના સ્વામિનારાયણ સંતોએ અમૃતવાણી વહાવી હતી. ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.